नमस्कार, आप जोई रहा छो गुजरातनी नंबर वन न्यूज चैनल जी 24 कलाक। 6 वाग्यानी तमाम महत्वनी खबरों साथे हूं छु दरा। बुलेटिननी शुरुआत करिए महत्वनी खबर थी। कच्छ जिल्लामां धोधमार वरसाद पड्यो छे। लखपतमां 2 कलाकमां धोधमार वरसाद पड्यो छे। माताનો મઢ તળાવમાં ફેરવાયો છે। ધોધમાર વરસાદને પગલે માતાના મઢ ફરતે પણ પાણી ભરાઈ ચૂક્યું છે। વરસાદના કારણે દુકાનોમાં પણ પાણી ભરાયેલું જોવા મળ્યું। પાણી ભરાતા દુકાનોમાં તમામ માલસામાન પડી જતા દુકાનદારો પરેશાની બેઠી રહ્યા છે। માતાનો મઢ તળાવમાં ફેરવાયો છે, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। કચ્છના આ દ્રશ્યો છે। ધોધમાર વરસાદને પગલે રસ્તા પર તળાવ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આવતીકાલે પણ ધોધમાર વરસાદ પડી શકે છે। કચ્છના લખપતમાં ધોધમાર વરસાદ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। નીચાણવાળા તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તાઓ પણ નદીમાં પરિવર્તિત થતા જે દ્રશ્યો સામે આવ્યા છે, લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। દુકાનોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના માલ સામાનને નુકસાન પહોંચ્યું। ઘર વખરી પણ લોકોની પાણીમાં પલળી ચૂકી છે। કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। કચ્છના અબડાસામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે પાણી જ પાણીના દ્રશ્યો દેખાયા। ભીમપર પાસેની નદીમાં ગાય ભેંસ તણાઈ છે। નદીના પ્રવાહમાં 10 ગાય ભેંસ તણાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તમામનો ચમત્કારિક બચાવ થયો છે। જે દ્રશ્યો સામે આવ્યા છે, નદીનો પ્રચંડ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને આ પ્રવાહમાં 10 જેટલા ગાય ભેંસ પણ તણાઈ રહ્યા છે। જો કે લોકો દ્વારા બચાવનો પ્રયાસ પણ કરવામાં આવ્યો અને ચમત્કારિક રીતે આ ગાય ભેંસનો બચાવ થયો છે। કચ્છમાં ધોધમાર વરસાદને પગલે આ દ્રશ્યો સામે આવ્યા છે। તો આ તરફ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ। લીલિયામાંથી પસાર થતી નાવડી નદી બે કાંઠે વહેતી થઈ છે। લીલિયાના માર્ગો પર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। દુકાનોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના ઘર હોય કે દુકાન, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। રસ્તાઓ જાણે કે નદીમાં પરિવર્તિત થયા હોય તેવો ઘાટ સર્જાયો છે। ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। તળાવો ઓવરફ્લો થયા છે, ડેમ પણ ઓવરફ્લો થયા છે। આજે દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ પડ્યો। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। ધારી અને ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। દલખાણિયા અને સમૂહ ખેતી ગામોમાં પણ વરસાદ પડ્યો છે। આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદી માહોલ। વરસાદના કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે। આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, તો જગતનો તાપ પણ ચિંતિત બન્યો છે। આ નદીના પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ જશે તો પાકને નુકસાન થશે તેવી ખેડૂતોને ભીતિ। નદીનાળા બે કાંઠે વહેતા થયા છે। અમરેલીમાં ધોધમાર વરસાદને પગલે લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। તો આ તરફ બોટાદ જિલ્લાની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। બરવાળા અને બોટાદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે ખાંભડા ડેમમાં પાણીની આવક થઈ છે। ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાંભડા, બેલા, ટીમ્બલા આ તમામ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ચૂક્યા છે અને નદી પણ બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે હવે નદીના પાણી પણ ગામમાં ઘૂસી જતા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। બોટાદમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ યથાવત છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 30 અને 31 તારીખે પણ ધોધમાર વરસાદ પડી શકે છે। નદીઓ નાળાઓ બે કાંઠે વહેતા થયા છે। ધોધમાર વરસાદને પગલે રસ્તાઓમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। બોટાદના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। બોટાદ પંથકમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। બરવાળાના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। મુખ્ય બજારો જાણે કે નદી બની હોય તે રીતે દ્રશ્યો જોવા મળ્યા। ઘૂંટણસમા પાણી મુખ્ય બજારોમાં દેખાઈ રહ્યા છે।
લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકોને ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. જવું તો ક્યાં જવું, બહાર પણ પાણી જ પાણી છે, ઘરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર રવિવાર સુધીમાં 30 ફૂટ પર પહોંચે તેવી શક્યતા છે. સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આજે સાંજ સુધીમાં વધુ 5 લાખ ક્યુસેક પાણી છોડાશે, જે વધીને 8 લાખ ક્યુસેક પણ થઈ શકે છે. હાલ ગોલ્ડન બ્રિજ ખાતે નદી 70 ફૂટ પર છે, જેના કારણે વહીવટીતંત્ર એલર્ટ કરી રહી છે અને તમામ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી. તો એનડીઆરએફની એક ટીમ ભરૂચમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 35 ગામોને એલર્ટ કરાયા છે. અંકલેશ્વર, ઝઘડિયા અને ભરૂચ તાલુકાના કાંઠા વિસ્તારના લોકોને સાવધાન રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરના 23 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, ત્યારે સતત સવારથી છોડાઈ રહેલું 5 લાખ ક્યુસેક પાણી હવે ભરૂચના કાંઠે આપ જોઈ શકો છો. ભરૂચના નર્મદા નદીના કિનારા પર આપણે અત્યારે છે, ગોલ્ડન બ્રિજનો આ કિનારો છે અને 70 ફૂટ પર પહોંચવાની તૈયારી છે. કહેવાય છે કે હજુ બીજું 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે મોડી રાત સુધીમાં, તો કાલ બપોર સુધીમાં સપાટી 30 ફૂટ સુધી જઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, તેમજ ભરૂચ જિલ્લાના 35 જેટલા ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા ભરૂચની ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીને ખાલી કરવામાં આવી છે, તેમજ બહુચરાજીની જે વેજલપુરમાં આવેલી ઝૂંપડપટ્ટીને પણ ખાલી કરાવાઈ છે. જે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમને નજીકના જ આશ્રય સ્થાનો ઉપર રાખવામાં આવ્યા છે, તેમજ વહીવટીતંત્ર દ્વારા બીજા ખેડૂતોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ નીચાણવાળા વિસ્તારોમાં જે પોતાના ખેતરો હોય ત્યાં ખેતીમાં ના જાય, અને ખાસ કરીને માછીમારોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ નદીમાં ન જાય માછીમારી કરવા માટે, કારણ કે હજુ પાણી વધે તેવી સંભાવનાઓ વહીવટીતંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ. હવે વાત કરીએ ધોધમાર વરસાદને પગલે ખેતીને પહોંચ્યું છે નુકસાન. તેની પોરબંદર જિલ્લામાં સિઝનનો 53 ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે ખેડ પંથકના સેકસર, છત્રાવા સહિતના તમામ ગામો જળબંબાકારની પરિસ્થિતિમાં દેખાઈ રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાયું. ખેતરોમાં પણ 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મગફળી, કપાસ સહિતના તમામ પાકને મોટા પાયે નુકસાન થયું છે. પોરબંદર જિલ્લાની અંદર કુતિયાણા તાલુકો અને રાણાવ તાલુકો અને કાઠી વિસ્તારના 22 ગામો ટોટલી જે પાદરની અંદર જે પાણી છોડ્યું છે, અને કોઈ જાતની જાહેરાત કર્યા વગર, નકર પહેલાં જાહેર ચેતવણી આપતા 24 કલાક પહેલાં કે ભાઈ તમે સ્થળાંતર આ સલામત જગ્યાએ ખસી જાઓ અને પાણી છોડ્યું, અને પાણીની ખરેખર આ લોકોને બેદરકારીના હિસાબે આ લોકોને લાખોને કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂત નથી હોય. આ ખેડૂતના ઘરમાં અંદર અત્યારે તમે જુઓ તો ઢોરને નાખવા એક સાર પૂરો કે નીણ નથી રહી, અને ખેડૂતને અત્યારે 1 વીઘે 10-10 હજાર રૂપિયાનું ભયંકર નુકસાન થયું હોય. એ તો માંડવીનું નુકસાન થયું, પછી અમુક ખેડૂતને તો જે ધોવાણ થઈ ગયું હોય એ 10 વર્ષ પર કોઈ એની ભરપાઈ થઈ શકે એવી નથી, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે અમે ગઈકાલે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું અને કીધું કે તાત્કાલિકને ધોવાણે તમે આનું સર્વે કરાવો. ભાદર નદીના પાણી છોડવામાં આવતા પોરબંદર જિલ્લાના જે કુતિયાણા અને પોરબંદર તાલુકાના જે ગામો છે એમાં પણ ખાસ કરીને જે ઘેડ વિસ્તારના ગામો છે તેમાં જે ખેડૂતોનો જે પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યો છે. આપણે હાલ ઊભા છીએ પોરબંદરના છત્રાવા ગામે. આપ જોઈ શકો છો કે આ જે મગફળી છે તે મગફળીની જે ખેતર છે તેની અંદર હાલ અત્યારે પણ પાણી ભરેલા છે. છેલ્લા કહી શકાય કે 1 મહિનાથી આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. એમાં પણ જે ભાદરના પાણી છોડવામાં આવ્યા તેના કારણે ખેડૂતોનો પાક છે મગફળી અને કપાસનો જે મુખ્યત્વે પાક હતો તે સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યો છે. આપણી સાથે અહીંના સ્થાનિક કેટલાક ખેડૂતો છે, તેમને પૂછીએ કે અત્યારે તેમની જે પાક છે તેને શું સ્થિતિ છે અને કેવાનું વાવેતર હતું. સૌરાષ્ટ્રના 1 મહિનો તમામ ડેમમાં જે કંઈ પાણી છોડવામાં આવે છે તે તમામ પાણીનો નિકાલ એક જ જગ્યાએ થશે, ખેડ વિસ્તારની અંદર. ખેડ વિસ્તારની અંદર 3 તાલુકાના ગામડાઓ આવેલા છે, પોરબંદર, રાણાવા અને કુતિયાણા. 3 તાલુકાના તમામ ગામડાઓની અંદર આજે છેલ્લા 1.5 મહિનાથી પાણી ભરેલું છે. આશરે 8 થી 10 માણસો લગભગ પોતાનો જીવ પણ ગુમાવી શક્યા છે. નારાયણ સત્રાવની વચ્ચે એક વ્યક્તિ મરી ગયેલો છે. મોકાના રણમાંથી
ત્રણ વ્યક્તિઓ મરી ચૂક્યા છે, ડૂબીને બે ગંડોળામાંથી મરી ચૂક્યા છે. તો આ તરફ નવસારી જિલ્લાના ખેડૂતોની હાલત પણ પડતા પર પાટું જેવી થઈ છે. સૌપ્રથમ વરસાદ મોડો શરૂ થતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. ખેડૂતોએ ખેતરમાં વાવણી શરૂ કરી ત્યાર પછી પણ વરસાદ ના આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. પછી ધોધમાર વરસાદ આવ્યો અને હવે ખેતરોમાં પાણી જ પાણી થઈ ગયું છે. ખેતરમાં વાવેલા ધરુ પણ 1.5 થી 2 ફૂટ જેટલા થઈ ગયા છે. પહેલા જે વરસાદ જોઈતો હતો ત્યારે સમયસર વરસાદ આવ્યો નહીં અને તેના લીધે તરુ મોટા થઈ ગયા અને હવે ત્યાર પછી વરસાદ અત્યારે વધારે પડે અને તેના લીધે આ ભાતના પાકને અને શેરડીના પાકને પણ નુકસાન છે. કેટલીક જગ્યાએ પાકના ભાતના પાકને વધારે પડતા વરસાદથી નુકસાન થશે અને થાય છે અને શેરડી પણ ઘણા ખેતરોમાં પડી ગઈ છે. વરસાદ આવવા પહેલાં જ અમે અમારી તરુની વાવણી અમે કરી હતી અને પછી ભારે વરસાદ તરુની રોપણી કરી પછી અમે ભારે વરસાદ આવ્યો અને હવે અમારે પાકને નુકસાન છે અને અમારા ખેતર પણ પાણીથી ભરાઈ ગયા છે. નવસારી જિલ્લાની અંદર જે વરસાદ પાછળ ફેલાયો હતો જેના કારણે ખેડૂતોને નુકસાની થવા પામી છે. નવસારી જિલ્લાની અંદર જે ખેડૂતોએ જે વાવણી કરી હતી તે ચોમાસા દરમિયાન ચોમાસાની શરૂઆત દરમિયાન જ વાવણી કરી હતી. ત્યારે જે વાવણી થતાની સાથે જ ખેડૂતો વરસાદની આશા રાખીને બેઠા હતા. જો કે આ વાવણી થઈ ગયા બાદ જે વરસાદ જોઈતો હતો તે વરસાદ ન વરસ્યો હતો અને વરસાદ પાછળ ફેલાયો હતો જેના કારણે હવે વરસાદ શરૂ થયો છે અને હવે ભારે વરસાદ શરૂ થતાની સાથે ખેડૂતોના ખેતરમાં જે છે તે પાણી પાણી થઈ ગયા છે. ત્યારે જે ખેડૂતોનો જે પાક જે તેઓએ વાવણી કરી હતી જેમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ પડતાની સાથે જ તેમને જે છે તે હવે ખેતીમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો એક જ આશા રાખીને બેઠા હતા વરસાદની, કે વરસાદ તો આવ્યો પરંતુ જે વરસાદ જેટલો જોઈતો હતો તેનાથી વધુ વરસાદ આવતા જે વરસાદ જે છે તેને આફતનો વરસાદ ચોક્કસથી કહી શકાય છે અને આ વરસાદના કારણે હાલ તો નવસારી જિલ્લાના ખેડૂતોને નુકસાની થવા પામી છે. સ્નેહલ પટેલ, જી મીડિયા, નવસારી. તો આ તરફ મોરબી તાલુકાના અમરાપર ગામની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને અહીંની જમીન સપાટ હોવાના કારણે પાણી ઝડપથી ઓસરી પણ નથી રહ્યા. લગભગ 4,000 વીઘાની વધુ જમીનની અંદર કપાસ, મગફળી, તલ, એરંડા સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં આ ગામમાં ખેડૂતોએ જણાવ્યું છે કે ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક જળાશયોની અંદર પણ પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ હોવાના કારણે ડેમના દરવાજા ખોલીને પાણીનો જથ્થો નદીઓમાં છોડવામાં આવ્યો છે, જેના કારણે નદી કાંઠે આવેલા ખેતરોમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. અમારે અહીં 3-4 વર્ષ થયા તો દુષ્કાળ જેવું જ છે. પાણીની વધારે પડે એટલે દુષ્કાળ જ ગણાય અને ઓણ તો બહુ જ વરસાદ પડ્યો છે. મગફળીના અંતે બાજરીની કપાસને બધી ફેલ જ છે, એરંડાને, અને અમારે તો કિનાળ આવતી નથી. ખેતી આધાર જ છે આની ઉપર, વરસાદના આધારે, બીજું જ કંઈ છે નહીં. પછી તો શું છે, ઘર તો કઈ રીતે ચલાવવું, અહીંયા તો કાંઈ છે નહીં. પછી ઉપજમાં તો કાંઈ હોય નહીં તો પછી શું કરવાનું એમ? પછી તો શું કરવાનું, ભૂખે મરવાનો જ વારો આવે. સરકાર તો કાંઈ જોતી નથી. હવે અમારા ગામની જમીન છે 4,000 વીઘા છે, એમાં તમે ગમે તે સીટે જાઓ, માનો કે સપાટ જમીનના હિસાબે પાણી ભરત રહે છે. એના કારણે એનું કારણ છે કે મોલ છે ને એ પાણીમાં ગરકાવ હોય તો સહેજે આપણે માની શકીએ છીએ કે એ મોલ ધોષ થઈ જવાનું છે. હાલમાં તમે જુઓ તો બાજરા ઊભા છે અમારા જેવડા, પણ માલિકો ઢીચણ હમણાં પાણી ઊભું છે, બરોબર છે. હવે એ બાજરો તો પતી ગયું જ માની લેવાનું છે. આના કારણે માનો કે આ સર્વેના હિસાબે સરકાર કાંઈ નક્કી કરે અને ખેડૂતને સહાય આપે તો સરકાર ખેડૂત છે એ આ વર્ષ ઉતરવામાં પારંગત નીકળે. આ સાથે હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોડાયા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક સાથે.
વીજળી વગર ચાલતા બલ્બનું શું છે સત્ય? મકાઈ કાઢવાનું જુગાડ વાયરલ. ડાન્સ મસ્તી અને ધમાલના વિડીયો વાયરલ. જસ્ટ ફ્રેન્ડ્સ. બીચ 24 કલાક પર જુઓ વાયરલ ખબર આજે રાત્રે 8:25. વેલકમ બેક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે આવશે ગુજરાતની મુલાકાતે. 31 ઓક્ટોબરથી ગુજરાતમાં સી પ્લેન સેવાનો પ્રારંભ થશે. પ્રધાનમંત્રી મોદીના હસ્તે શરૂ થઈ શકે છે સી પ્લેન સેવા. અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થશે સી પ્લેન સેવા. શેત્રુંજી ડેમ ધરોઈ ડેમમાં 31 ઓક્ટોબરે સેવા શરૂ કરવાની કવાયત ચાલી રહી છે. કાર્યક્રમના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સી પ્લેનમાં બેસીને પ્રધાનમંત્રી આવી શકે છે અમદાવાદ રિવરફ્રન્ટ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ સી પ્લેન સેવા સંદર્ભે ગુજરાતની મુલાકાતે પણ છે. ગાંધીનગરમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ મળી. કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગના સચિવ પ્રદીપ ખરોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના એમડી રાજીવ ગુપ્તા, ગૃહ સચિવ સંગીતાસિંહ, પંકજકુમાર સહિતના રાજ્યના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા અને આ મામલે ચર્ચા કરવામાં આવી. ગુજરાતમાં ફરીથી એક વખત જે છે સી પ્લેન જે છે એ જોવા મળશે અને સી પ્લેનને લઈને રાજ્ય સરકારે કમર કસી લીધી છે. અમારી સાથે આ મુદ્દે વાત કરવા માટે ગુજસેલના સીઓ જે છે કેપ્ટન અજય ચૌહાણ એ છે, એમની સાથે વાત કરીશું. સર, ઝી 24 કલાક મેં આપકા સબસે પહેલે તો બહોત સ્વાગત હૈ. ઓર સબસે પહેલા સવાલ યહી હૈ કે કિસ તરહ કી તૈયારીયાં સી પ્લેન કો લેકે આજ બેઠક હુઈ ગાંધીનગર મેં હુઈ, ક્યા ચર્ચાએં હુઈ, ક્યા તરાસા ગયા આજ? आज भारत सरकार की तरफ से प्रदीप खरोला साहब आए थे जो सेक्रेटरी सिविल एविएशन हैं, और अपने चीफ सेक्रेटरी साहब की अध्यक्षता में आज जो मीटिंग हुई, अपने प्रधानमंत्री जी के जो विजन है, जो उनकी जो गाइडेंस रही है, उन्होंने पहले सी प्लेन का दौरा किया था और आज उन्होंने ये स्पष्ट किया है कि अब 31 अक्टूबर के आसपास सी प्लेन सर्विसेज साबरमती से लेके केवड़िया तक की शुरू की जाएगी. ये भारत में प्रथम बार, इनफैक्ट आप अगर माना जाए तो साउथ ईस्ट एशिया में भी, मतलब प्रधानमंत्री जी की पारदर्शिता है कि मतलब इस तरह की चीज जो शुरू की जा रही है तो पहली बार इस देश में ट्विन इंजन ट्विन ऑटर जहाज से 14-सीटर जहाज होगा अहमदाबाद साबरमती रिवर फ्रंट से उड़ के ये सीधे केवड़िया में लैंड करेगा और दिन में ऐसी 4 फ्लाइट की जाएंगी. टोटल मिला के कुल 8 फ्लाइट होंगी. सर, कुल 8 फ्लाइटें होंगी. क्या रिवर फ्रंट पे कोई जगह तय की गई है कि यहाँ से ये टेक ऑफ करेगा और स्टैच्यू ऑफ यूनिटी है जो सरदार सरोवर केवड़िया डैम, वहां पे किस जगह पे ये लैंड करेगा? ये काफी समय से इसके ऊपर स्टडी चल रही थी, ओएलएस सर्वे हुआ है, एयरपोर्ट अथॉरिटी के साथ में मीटिंगें हुई हैं और जगह तय कर ली गई है साबरमती रिवर फ्रंट में, जो सबसे अंत में है, जो बराज है उसके पास में, वहां पे वाटर ड्रोम आएगा और उधर से ही ये प्लेन टेक ऑफ करेगा और केवड़िया में डाइक 3 करके जो जगह है, जो पॉन्ड 3 है, उसमें इसकी लैंडिंग होगी और वहां पे अब सारा काम शुरू हो गया है जिसमें टर्मिनल बिल्डिंग्स और ये जेटीज बनेंगी और प्लेन के लैंडिंग की साइट, उसका रनवे मार्किंग, वो सब काम अब शुरू हो चुका है. किस तरह से सर 14 सीटर प्लेन होगा तो क्या अलग अलग कोई कंपनी के होंगे कि सिर्फ एक ही कंपनी जो इसे है वो हैंडल करेगी? ये जो स्कीम है ये भारत सरकार की जो उड़ान स्कीम है उसके अंतर्गत है और उड़ान स्कीम में गुजरात सरकार का भी काफी योगदान है, तो उस योगदान के तहत हमको ये सब बनाने का रहेगा. प्लेन का जो सिलेक्शन है और जो कंपनी का सिलेक्शन है वो भारत सरकार ने किया है और स्पाइस जेट को ये काम मिला है. सर, कुल मिला के ये मान लिया जाए कि 31 अक्टूबर को प्रधानमंत्री आने वाले हैं तो क्या उन्हीं के हाथों से इसका शुभारंभ भी हो सकता है? डेट अभी तय नहीं है बट अंदाजित ऐसा है कि मतलब उस समय के आसपास इसका इनॉग्रेशन होना चाहिए. सर, बहुत धन्यवाद हमसे बात करने के लिए.
तो साफ सीधी बात અને એક વાત સ્પષ્ટ કરી છે કે 31મી ઓક્ટોબરની આસપાસ જે સી પ્લેનની સેવાઓ છે એ ગુજરાતમાં શરૂ થશે અને જો બધું બરાબર રહેશે તો 31મી ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી જ આ પ્રોજેક્ટનું શુભારંભ પણ કરશે. કેમેરા પર્સન વિજય ખટીકની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવવાના છે, જે અંગે તળાવ 3માં સી પ્લેન લેન્ડ થવાનું છે. અમદાવાદના સાબરમતી નદીમાંથી તેમનું સી પ્લેન ઉડાન ભરશે અને સીધા કેવડિયા પહોંચશે, જે માટે હાલ તળાવમાંથી મગર પકડવાની કામગીરી ચાલી રહી છે. ફોરેસ્ટ વિભાગ અલગ અલગ જગ્યાઓ પર પાંજરા ગોઠવી અત્યાર સુધી 108 મગરોને પકડીને સરદાર સરોવરમાં છોડી મૂકવામાં આવ્યા છે. ત્યારે 31મી ઓગસ્ટ સુધીમાં તમામ મગરો ઝડપી તળાવમાં મગર ફ્રી કરવામાં આવશે અને આ તમામ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં મહેરબાન આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 31 ઓક્ટોબરનો અહીંયા એકતા દિવસ ઉજવણી માટે આવવાના છે કેવડિયા ખાતે. તો એ સી પ્લેનમાં આવવાની એમની તૈયારી છે. તો સી પ્લેન ડાયરેક્ટ નંબર 3માં ઉતરવાનું છે. તો એના માટે અમે અત્યારે જે કોકોડાઇલ્સના દ્વારા પ્રોબ્લેમ છે તે પકડવાની કામગીરી ચાલે છે ને 108 કોકોડાઇલ અત્યારે અમે પકડીને રેસ્ક્યુ કરીને જે તે વિસ્તારમાં એમને પાછા રેસ્ક્યુ કરી દીધા છે. તો હાલમાં અત્યારે અલગ અલગ જગ્યા પર નવા કેજો મૂકીને એનું પકડવાની કામગીરી ચાલુ છે. એટલે 31 ઓક્ટોબર પહેલા સમગ્ર કામ ખતમ હશે. અબજો રૂપિયાની સંપત્તિમાં આરોપતા પોપ્યુલર બિલ્ડરની પિતા પુત્રની જોડી હવે પોલીસ સામે પોપટની જેમ એક પછી એક રહસ્ય પરથી પડદો ઉઠાવી રહી છે. અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલ અને પુત્ર મોનાંગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વસ્ત્રાપુર પોલીસે તેમની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે પુત્રવધુ ફિરઝુ પટેલે તેના પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલ અને મોનાંગ પટેલ રાજસ્થાન ભાગી ગયા હતા. તો વહુ અને વેવાણને બંધક બનાવવાના કેસમાં આરોપી દશરથ પટેલ અને પુત્ર વિરેન્દ્ર પટેલ પણ પોલીસના સકંજામાં છે. પોલીસથી બચવા રમણ પટેલ અને મોનાંગ પટેલ રાજસ્થાનમાં ગરીબના વેશમાં નાસ્તા ફરતા હતા. જેમની પાસે કરોડો રૂપિયાની મોંઘી મોંઘી ગાડીઓ છે તે બાપ દીકરો ટેક્સી ભાડે કરીને નાસ્તા ફરતા હતા, જેથી કોઈને શંકા ન જાય. એટલું જ નહીં, 5-સ્ટાર હોટેલને બદલે ઝૂંપડપટ્ટી જેવા હાઈવે પરના ઢાબામાં રોકાયા હતા અને રાજસ્થાનમાં તેમના મિત્રોના ખેતરમાં પણ આશરો લીધો હતો. તો ફિરઝુ પટેલ અને તેની માતા જાનકી પટેલનું અપહરણ કરીને ગોંધી રાખવાના કેસમાં રમણ પટેલના ભાઈ દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલની પૂછપરછમાં પણ અનેક રાજ ખુલવાની શક્યતા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. થોડી જ વારમાં આપ જુઓ અમારી ખાસ રજૂઆત સુરવંદના. જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક સાથે.